લિબર્ટી સ્કૂલ પરિવારના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરી રહ્યા છો. એની અંદર આપણે છેલ્લે શ્વસન તંત્રની વાત કરી હતી અને સાથે આપણે ઓક્સિજનની કઈ રીતે અપડે થાય છે અને એ ઓક્સિજન રુધિરમાં કઈ રીતે કામ કરે છે એની ચર્ચા કરી હતી. અને આપણા શરીર ઉપર દરેક જગ્યા ઉપર આપણા શરીરના વહન માટે, આપણા શરીરની ક્રિયાઓ માટે, આપણા શરીરના જે પોષક તત્વોને વહન માટે કોણ જવાબદાર હતું તો કે રુધિર. પણ આપણે કશું ભણ્યા હતા કે રુધિર કઈ રીતે કાર્ય કરે છે, રુધિરને કઈ રીતે ફરવાનું આવે છે. તો રુધિર માટે જવાબદાર છે હૃદય. શું છે? હૃદય. હૃદય પંપ તરીકે કાર્ય કરે છે જે લોહીને ધક્કો મારીને એને આગળ સુધી પહોંચવાનું કામ કરે છે. અને આની સાથે જે ઘટકો જોડાયેલા હતા, ધમની અને શિરા. હવે જ્યારે મિત્રો આપણે જોવાનું છે કે હૃદય કમ્પ્લીટલી કઈ રીતે કામ કરે છે, એના કેટલા ઘટકો પડે છે, કઈ રીતે કામ કરે છે એ વસ્તુ જોવાનું છે. તો હૃદય જોવા જઈએ તો ઘણું કંઈ મોટું નથી હોતું. હૃદય એક સામાન્ય મુઠ્ઠી જેટલું, કેટલું હોય છે આપણી મુઠ્ઠી જેટલું હોય છે. તો માનવ હૃદય એ એક મુઠ્ઠી જેટલા કદનું સ્નાયુમય અંગ છે. કેવું છે? સ્નાયુઓનું બનેલું એક અંગ છે. પણ લખી શકીએ કે માનવ હૃદય એ મુઠ્ઠી માનવ હૃદય એ એક મુઠ્ઠી જેટલા કદ માનવ હૃદય એ એક મુઠ્ઠી જેટલા કદનું સ્નાયુમય અંગ છે. શું છે? સ્નાયુમય અંગ છે. એટલે કે સ્નાયુઓનું બનેલું અંગ છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, એક હૃદયની આકૃતિ મેં બતાવી છે, બેઝિક વસ્તુ છે, બરાબર. તમે આ આકૃતિ તમારા મૂવી અંદર જોશો તો વધુ સારી રીતે દેખાશે. એટલે કે જ્યારે આ લેક્ચર જોવો છો ત્યારે તમે સાઈડમાં બુક ખોલીને બેસો, બરાબર. કેમ? તમને સ્પષ્ટ આકૃતિ જોવા છે કે આકૃતિમાં કઈ રીતે તમને આપેલું છે. અહીં આકૃતિ આપણે સામાન્ય નજર દોરી છે, બરાબર. તો પરિસર રીતે આકૃતિ દોરવાની પણ થઈ શકે છે. હા, તમને જે બી આકૃતિ દોરી શકો છો. હવે હૃદય છે, હૃદયને ચાર ખંડોમાં વિભાજિત કરવું. કેટલા ખંડ? ચાર ખંડો. એમાં મુખ્ય બે ખંડ છે, ક્ષેપક અને કર્ણક. કયું છે? ક્ષેપક અને કર્ણક. અને ક્ષેપક બે પ્રકારના હોય છે, ડાબું અને જમણું. કર્ણક બે પ્રકારના છે, ડાબું અને જમણું. કેટલા ખંડોમાં થશે? ચાર. કેટલા થશે? ચાર. એટલે કે માનવ હૃદય ચતુષ્ખંડી છે. કેવું છે? ચતુષ્ખંડી છે. તો માનવ હૃદય એ ચતુષ્ખંડી છે. હવે જે ઉપરનો જે ભાગ હોય છે હૃદયમાં એમાં કર્ણક આવેલા. શું આવેલા હોય? કર્ણક. બે ખંડો કર્ણક હશે, ડાબી બાજુનું ડાબું કર્ણક, જમણી બાજુનું જમણું કર્ણક, બરાબર. તો ઉપરના ખંડો, ઉપરના બે ખંડો કર્ણક અને નીચેના બે ખંડો ક્ષેપક. શું છે? ક્ષેપક છે, બરાબર. ઉપરના જે બે ખંડો છે એ શું કહેવાશે? કર્ણક કહેવાશે. નીચેના બે ખંડો શું કહેવાશે? ક્ષેપક તરીકે ઓળખાય છે. હવે આની અંદર હૃદયની અંદર રુધિરનું શું થાય છે? વહન થાય છે. તો રુધિર દ્વારા બે વાયુ જોડાયેલા છે, કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પણ વહન થાય છે. એટલે રુધિર દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું પણ શું થાય છે? વહન. શું થાય છે? વહન થાય છે. એટલે કે એકમાત્ર જોવા જઈએ તો એક કોઈ એવું થયું કે ખાલી જસ્ટ લોહી જ ફરે છે, લોહીની સાથે બીજા બે તત્વો જોડાયેલા છે. હવે આપણા માટે કામ શું છે? કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ખરાબ રુધિર, અશુદ્ધ લોહી શુદ્ધ કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે. ક્યાં લઈ જવામાં આવશે? ફેફસામાં. એટલે કે આપણા અંગો જે છે, આપણા અંગોમાં જે લોહી અશુદ્ધ થયું છે, એ લોહીનું અશુદ્ધ થયેલું એટલે ક્યાં કરે? શુદ્ધ કરવા માટે ક્યાં ફેફસામાં? ક્યાં લઈ જવામાં આવે છે? ફેફસામાં લઈ જવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડ યુક્ત અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે? ફેફસામાં લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવશે? ફેફસામાં લઈ જવામાં આવે છે. એટલે કે સિમ્પલ ભાષામાં જોવા જઈએ તો લોહી શુદ્ધ ક્યાં થાય છે? તો ફેફસામાં. ક્યાં થશે? ફેફસામાં. અને બીજું ઘટક છે કિડની. શું છે? કિડની. પણ આપણે સમજીશું કિડનીના પોઈન્ટમાં, બરાબર. પણ એ ઉત્સર્જન તરીકે કામ કરે છે, ત્યાં આપણે શુદ્ધ થશે. બાકી લોહી શુદ્ધિકરણ ક્યાં જોવા મળે? ફેફસામાં. ક્યાં જોવા મળે છે? ફેફસામાં જોવા મળે છે. હવે આ સમયે જ્યારે અશુદ્ધ લોહી જ્યારે અંદર દાખલ થાય છે, ત્યારે શુદ્ધ લોહી શું આવે છે? બહાર. શું આવે છે? બહાર આવે છે.
એટલે કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત કયો ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર ફરીથી હૃદયમાં દાખલ થાય છે થાય છે હૃદયમાં દાખલ થાય છે આ હવે જ્યારે શુદ્ધ કરવા જાય છે ત્યારે કયું શું થાય છે દાખલ થાય છે કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત શુદ્ધ રુધિર સુધી હૃદયમાં શું થાય છે દાખલ શું થાય છે દાખલ થાય છે હૃદયમાં શું થાય છે દાખલ થાય છે ત્યારબાદ શુદ્ધ રુધિરને દબાણપૂર્વક પંપ કરીને શું કરશે દબાણપૂર્વક પંપ કરીને શરીરના વિવિધ અંગો તરફ મોકલવામાં આવે છે ત્યારબાદ શુદ્ધ રુધિરને દબાણપૂર્વક પંપ કરીને દબાણપૂર્વક શું કરીને પંપ કરીને શું કરે શરીરના વિવિધ ભાગો સુધી પહોંચવામાં આવે છે શરીરના વિવિધ ભાગો સુધી મોકલવામાં આવે છે એટલે કે હવે જે લોહી છે એ હૃદયમાંથી ક્યાં જતું રહ્યું દરેક અંગોમાં ક્યાં જશે દરેક અંગોમાં જાય છે હવે આપણા માટે વસ્તુ છે કે આ એક્ઝેક્ટ કામ કઈ રીતે છે આપણે જોયું કે અશુદ્ધ લોહી અંદર આવ્યું શુદ્ધ લોહી બહાર આવ્યું આ વસ્તુ કેવી રીતે કામ કરે છે એને આપણે સમજવી પડે છે ઓકે તો પહેલાં આપણે લખી દઈશું પછી આપણે આગળ જોઈએ હજુ પોઈન્ટ બાકી છે હજુ એક નાનો મોટો ભાગ જોયો છે બહુ મોટી થિયરી છે બરાબર ચાલો લખી દઈશું ઓકે વિદ્યાર્થી મિત્રો તમારા લખી ગયા છે હવે આપણે આગળ સમજીએ થોડી વસ્તુને તો અહીં જોવા જઈએ તો કઈ રીતે કાર્ય કરે છે તો ફેફસામાંથી ઓક્સિજન યુક્ત કયું ઓક્સિજન યુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે ક્યાં આવે છે ડાબા કર્ણકમાં આવે છે એ ફેફસામાંથી શુદ્ધ લોહી જે છે એ શિરાઓ દ્વારા ક્યાં આવશે ડાબા કર્ણકમાં ક્યાં આવશે ડાબા કર્ણકમાં આવે છે અને ડાબું કર્ણકમાં જ્યારે લોહી આવે છે આપણે ફુગ્ગો હોય ફુગ્ગામાં આપણે પાણી ભરો કે હવા ભરો શું થાય ફુગ્ગો મોટો કેવો થશે મોટો એટલે કે ડાબું કર્ણક કેવું બને શિથિલ કેવું બને છે શિથિલ એટલે પહોળું થાય છે કે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર શિરાઓ દ્વારા હૃદયના ડાબા કર્ણકમાં દાખલ થાય છે ત્યારે ડાબા કર્ણકમાં શું થાય છે દાખલ થાય છે ત્યારે ડાબું કર્ણક કેવું બને છે શિથિલ કેવું બને છે શિથિલ બને છે ત્યારે ડાબું કર્ણક શિથિલ એટલે કે પહોળું બને છે કેવું બને છે શિથિલ બને છે ઓકે હવે આપણે આગળ વધીએ તો ચલો લોહી ક્યાં આવે છે રુધિર છે લોહી ક્યાં આવે ડાબા કર્ણક ક્યાં આવે છે ડાબા કર્ણકમાં આવે છે પણ ડાબા કર્ણકમાં લોહી ત્યાં રહેતું છે નહીં જ્યારે ડાબું ક્ષેપક શું છે ડાબું ક્ષેપક વિસ્તરણ પામે એટલે કે ડાબું ક્ષેપક શું પામે વિસ્તરણ એટલે પહોળું થાય શું થશે પહોળું થાય છે ત્યારે ડાબું કર્ણક જે સંકોચક પામે શું થશે દેખો આ ભાગ નીચેનો ભાગ મોટો થાય ઉપરનો ભાગ શું થાય ના એટલે કે આ રીતે છે આ રીતે છે એટલે આ નીચેવાળો મોટો થશે આ શું થશે નાનું શું થશે નાનું થાય છે આથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં ક્યાં આવે છે ડાબા ક્ષેપકમાં આવે છે તો જ્યારે આપણે શું કીધું પહેલા પોઈન્ટ સમજીશું કે જોવા જઈએ તો ડાબું છે શું પામશે વિસ્તરણ શું પામશે વિસ્તરણ એટલે કે નીચેનો ભાગ થઈ શું થશે મોટો થશે એટલે ઉપરનો ભાગ શું પામશે સંકોચનમાં આ રીતે છે ધીમે ધીમે આ રીતે થશે બરાબર ઉલટું થશે બરાબર તો જ્યારે ડાબું ક્ષેપક
વિસ્તરણ પામે છે કે પામે છે વિસ્તરણ પામે છે ત્યારે ત્યારે ડાબું કર્ણક સંકોચન પામે શું પામે છે સંકોચન પામે છે ડાબું ચુંબક શું પામે વિસ્તરણ પામે ત્યારે ડાબું કર્ણક શું પામે છે સંકોચન પામે છે આથી ઓક્સિજન યુક્ત રુધિર ક્યાં દાખલ થશે ડાબા ક્ષેપકમાં ક્યાં દાખલ થશે ડાબા ક્ષેપકમાં દાખલ થાય છે તો ડાબા ક્ષેપકમાં આવે છે ડાબા ક્ષેપકમાં આવે છે એટલે સિમ્પલ ભાષામાં સમજવા જઈએ તો લોહી ક્યાં હતું ડાબા કણક ડાબા ક્ષેપકમાં કણ ક્યાં આવે ડાબા ક્ષેપકમાં આવી જાય છે એટલે કે પ્રસ્તાવ છે શું થાય છે પ્રસ્તાવ હવે આ વસ્તુ જોઈએ જ્યારે સ્નાયુમય ડાબું ક્ષેપક સંકોચન પામે ડાબું ક્ષેપક શું પામે સંકોચન શું પામશે સંકોચન પામશે ત્યારે રુધિર શરીરના વિવિધ અંગોમાં શું થાય છે વિવિધ અંગોમાં દબાણપૂર્વક વહન પામે શું પામે છે દબાણપૂર્વક વહન પામે છે તો કહી શકીએ કે હવે આ ભાગ પડો છો આ દબાઈ અને આ પણ દબાઈ જશે તો લોહી ક્યાં આવશે બહાર શું આવે છે બહાર આવે છે તો જ્યારે ડાબું ક્ષેપક સંકોચન પામે છે ત્યારે શું છે ડાબું ક્ષેપક શું પામે સંકોચન પામે ત્યારે શું થશે શું થયું ત્યારે રુધિર દબાણપૂર્વક શરીરના વિવિધ ભાગો તરફ વહન પામે શું પામે છે શરીરના વિવિધ ભાગો તરફ વહન પામે છે એટલે કે રુધિર ક્યાં દાખલ થયું ફેફસામાં ફેફસામાંથી ક્યાં આવશે ડાબું કર્ણક ડાબા કર્ણકમાં સંકોચન પામે ક્યાં આવ્યું ડાબા ક્ષેત્ર ડાબું ક્ષેત્ર સંકોચન પામશે ક્યાં જશે રુધિર શરીરના વિવિધ અંગોમાં શું જાય છે શરીરના વિવિધ અંગોમાં જાય છે આમ હૃદયમાંથી શુદ્ધ રુધિર અંગોમાં જાય ક્યાં જાય છે અંગોમાં જાય છે હવે આ વસ્તુ થોડું બીજી રીતે જોવા જોઈએ દેખો ઓક્સિજન વિહીન રુધિર જમણું કર્ણક શિથિલન અથવા વિસ્તરણ થતા શિથિલન કે વિસ્તરણ થતા તેમાં દાખલ થાય શું થાય છે તેમાં દાખલ થાય છે એટલે કે બે ભાગ પડે આ એક ભાગ આગળ પડશે આ ભાગ પાસે શું કરશે અહીંયા કદાચ કેવું આવશે શુદ્ધ કેવું આવશે શુદ્ધ રુધિર આ બાજુ કેવું આવશે અશુદ્ધ કેવું આવે છે અશુદ્ધ રુધિર આવે છે એટલે ઓક્સિજન વિહીન રુધિર જે છે જેને અશુદ્ધ રુધિર તરીકે આપણે ઓળખીએ છીએ એ જમણા કર્ણકમાં શુદ્ધિ અંદર શું થાય છે અંદર દાખલ થાય છે હવે આપણે થોડું જોવા જઈએ તો જમણા કર્ણકનું સંકોચન શું થાય સંકોચન થાય જમણું કર્ણ દબાઈ જાય રુધિર ક્યાં આવશે આગળ ક્યાં જાય છે આગળ જાય છે એટલે કે હૃદયના જમણા કર્ણકનું સંકોચન થતા રુધિર દબાણપૂર્વક કઈ જગ્યાએ આવશે જમણા ક્ષેપકમાં ક્યાં આવે છે જમણા કર્ણકનું સંકોચન થતા રુધિર દબાણપૂર્વક ક્યાં આવશે તો જમણા ક્ષેપકમાં ક્યાં આવે છે જમણા ક્ષેપકમાં આવે છે હવે જમણા ક્ષેપકમાં આવ્યા પછી થશે જમણા ક્ષેપકમાં આવ્યા પછી રુધિર ફેફસા તરફ કઈ જાય છે ફેફસા તરફ ધકેલવામાં આવે છે તો ત્યારબાદ જમણા ક્ષેપકનું સંકોચન થતા રુધિરને ફેફસા તરફ
શુદ્ધ કરવા માટે જાય છે કે એને શુદ્ધ કરવા માટે જાય છે એટલે કે એ બે ભાગ છે ડાબુ કડકમાં જે હતું જે ડાબુ કડકમાં ક્યાં આવ્યું ડાબા છેપકમાં દેખો ફેફસામાંથી એ શું છે સમજો ફેફસામાંથી ક્યાં આવશે ડાબા કડક ક્યાં આવશે ડાબા કડક ડાબા કડકમાંથી ક્યાં આવશે ડાબા છેપક ડાબા છેપકમાં ક્યાં જશે અંગો ક્યાં જશે અંગો આ સાઈડ પર ઉતરી ગઈ હવે અહીંયા જે અશુદ્ધ હોય છે એ ક્યાં જશે ફેફસા ક્યાં જશે ફેફસા તો ફેફસામાં મૂકવા માટે કઈ કયું છે એટલા માટે પાછું ઉતરી ક્યાં આવશે જમણા કડક પર જમણા કડક માં જમણા છેપક જમણા છેપક ક્યાં જશે ફેફસા ફેફસામાંથી પાછું અહીંયા આ રીતે પાડો આમ અહીંયાથી આમ એમથી આમ આટા ભરાય છે તો આ પ્રકારનું શું થાય છે રુધિરના વહનની થાય છે ફેફસામાંથી CO2 દૂર કરવામાં આવે શું કરવામાં આવે છે CO2 દૂર કરવામાં આવે છે અને પોતું શું અસર અંદર પડે છે એટલે કે રુધિરનું શુદ્ધિકરણ શું થાય છે રુધિરનું શુદ્ધિકરણ થાય છે હવે હૃદયમાં કણકોની દિવાલ કેવી હોય છે પાતળી કેવી હોય છે દિવાલ પાતળી હોય છે જ્યારે છેપકોની દિવાલ કેવી હોય છે જાડી એટલે કે આ દિવાલ કેવી હશે બિલકુલ પાતળી આ દિવાલ કેવી હશે જાડી હોય છે એટલે કે આપણે લખી શકીએ કે કોણ જાડી હશે તો કણકોની દિવાલ કેવી હશે પાતળી અને છેપકની દિવાલ કેવી હશે તો જાડી કેવી હોય છે જાડી હોય છે કેમ એટલે દબાણ નો ઉપયોગ કરવો પડે છે વધારે દબાણ ક્યાં આપવું પડે છે છેપક તરફ આપવું પડે છે એટલા માટે તો બે વસ્તુઓ જોવાનું છે હજી એક વસ્તુ છે વાલ્વ વિશે બરાબર તો આગળ લખી દઈશું આપણું પછી ચર્ચા કરી થોડો પોઈન્ટ ઉપર આપણે ચલો યાર મિત્રો લખાઈ ગયું છે તમારું કયું વાલ્વ હોય છે ત્રિદલ કયું છે ત્રિ
પિત્તલ વાલ્વ આવે હોય છે. ડાબા કણક અને ડાબા છેપક વચ્ચે કયું હશે? દ્વિદળ. અને જમણા કણક અને જમણા છેપક વચ્ચે કયું હશે? ત્રિદળ. યાદ રાખજો, ડાબામાં કેટલા અક્ષર હોય? બે અક્ષર, તો કેટલા અક્ષર હોય? ત્રણ. જમણામાં કેટલા અક્ષર હોય? ત્રણ અક્ષર, તો કેવું હશે? ત્રિદળ વાલ્વ આવેલું હોય છે. અહીંયા જોવાનું, કણક અને પછી પાતળી દીવાલ અને છેપક છેપક વચ્ચે દીવાલ કેવી હશે? તો જાડી. કેવી દીવાલ હોય છે? જાડી દીવાલ હોય છે. તો આ છે આપણે રુધિરનું વહનનું તંત્ર. કઈ રીતે રુધિર વહન પામે છે એ બધી અગત્યની વસ્તુ છે. પરીક્ષા દ્રષ્ટિએ કાયમ આપણે કહી શકાય. તમને ઘણીવાર પરીક્ષા પૂછે છે માનવ હૃદયની આકૃતિને સમજાવું, તો આપણે કયો પ્રશ્ન પૂછી શકે? અથવા પ્રશ્ન એવો બી પૂછે, માનવ હૃદય દ્વારા રુધિરનું શુદ્ધિકરણ વિતરણ સમજાવો. તમે જોઈ શકો છો કઈ રીતે શુદ્ધિકરણ કઈ રીતે વિતરણ થાય છે. ઓકે મિત્રો, ચલો આપણે લખી દઈશું, પછી આપણે આગળ જોઈએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી વાંચતા રહો, લખતા રહો, તૈયાર કરતા રહો.